ભાજપમાં આંતરિક વિખવાદ સામે આવ્યો છે. જી હા, આંકવિત વિખવાદ ચરમસીમા પર પહોંચ્યો છે. જામનગરથી જે દ્રશ્યો સામે આવ્યા છે, ઘણી ચર્ચાઓ આ દ્રશ્યો પછી થઈ રહી છે. જામનગરમાં સાંસદ અને ધારાસભ્ય વચ્ચે આંતરિક ખેંચતાણ જોવા મળી. જી હા, જામનગરમાં સાંસદ અને ધારાસભ્ય વચ્ચે શું નથી બની રહ્યું, આ સવાલ ઉઠે. આ દ્રશ્યો આપ જુઓ. જાહેર કાર્યક્રમમાં સાંસદ અને ધારાસભ્ય કઈ રીતે આક્રમક અંદાજમાં જોવા મળ્યા છે. ધારાસભ્ય અને સાંસદ વચ્ચે શાબ્દિક ટપાટપી સામે આવી. મહિલા ધારાસભ્ય અને સાંસદ વચ્ચે શાબ્દિક યુદ્ધ થયું છે. આપને જણાવી દઈએ, ધારાસભ્ય રીવાબા જાડેજા ભારે આક્રમક મૂડમાં દેખાયા. રીવાબા જાડેજાએ સાંસદ પૂનમબેન માડમને કટાક્ષ કર્યો છે. તો આ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો, જ્યાં જામનગરના સાંસદ, જામનગરના ધારાસભ્ય કઈ રીતે આ બંને વચ્ચે આંતરિક વિખવાદ જાણે ચરમ સપાટી પર પહોંચ્યો હોય તે પ્રકારના દ્રશ્યો શબ્દો પણ તમે સાંભળ્યા છીએ. આખરે આની પાછળનું કારણ શું છે તેને લઈને હવે અનેક ચર્ચાઓ ઉઠી રહી છે. રીવાબા જાડેજા અને પૂનમ માડમ કઈ રીતે એકબીજા સાથે તું તું મેમે કરી રહ્યા છે તેના દ્રશ્યો ટીવી સ્ક્રીન પર આપ જોઈ રહ્યા છો. જામનગરમાં એક જાહેર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જ્યાં આ બંને મહાનુભાવોને આમંત્રિત કરવામાં આવ્યા હતા. અને તે જ સમયે અહીંયા આ બંને મહાનુભાવો વચ્ચે શાબ્દિક ટપાટપી સામે આવી. તો આપને જણાવી દઈએ, જામનગરમાં એક જાહેર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જ્યાં મહિલા ધારાસભ્ય અને મહિલા સાંસદ પહોંચ્યા હતા. રીવાબા જાડેજા અને પૂનમબેન માડમ બંને ત્યાં પહોંચ્યા હતા. કાર્યક્રમ પૂર્ણતાના આરે હતો અને તે દરમિયાન આ શાબ્દિક ટપાટપી. જો કે જામનગરની ઘટના મામલે હવે પ્રતિક્રિયાઓનો દોર પણ શરૂ થઈ ગયો છે. સી આર પાટીલે નિવેદન આપ્યું છે. પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલે નિવેદન આપ્યું. અને આજ વિશે વધુ માહિતી સાથે સંવાદદાતા મુસ્તાક જોડાઈ ગયા છે. મુસ્તાક, આ જાહેર કાર્યક્રમ શેનો કાર્યક્રમ હતો અને આખરે જે દ્રશ્યો ત્યાંથી સામે આવ્યા છે, ચર્ચાઓ થવી સ્વાભાવિક છે, પણ કારણ શું કઈ સામે આવી રહ્યું છે મુસ્તાક? નિધિ, વાત કરવામાં આવે તો જે રીતે આજે જામનગર મહાનગરપાલિકા દ્વારા લાખોટા તળાવ ખાતે જે છે શહીદ સ્મારક ખાતે એક કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો, જેમાં સાંસદ પૂનમબેન માડમ, ધારાસભ્ય રીવાબા જાડેજા અને મેયર વિનાબેન કોઠારી સહિતના મહાનુભાવો ઉપસ્થિત હતા. મહત્વનું છે કે જે રીતે આ સમગ્ર ઘટના બની છે અને ક્યાંક ને ક્યાંક આ સમગ્ર ઘટનામાં રીવાબા જાડેજા ભારે આક્રમક અને ઉગ્ર સ્વભાવમાં જોવા મળ્યા હતા. જે રીતે ચર્ચાઓ થઈ રહી છે અને તેમના દ્વારા કહેવામાં આવી રહ્યું છે કે ભાઈ સાંસદ પૂનમબેન માડમે એવું કહ્યું કે અમુક લોકો જે સ્માર્ટ બની અને મહાન કરતા હોય છે તેવી વાતને લઈને તેમને
ભારે આક્રોશ જોવા મળ્યો હતો અને તેમણે એ પણ સાંસદ પૂનમબેન માડમને કહ્યું કે ભાઈ ચૂંટણી સમયે પણ તમારું વડીલપણું બહુ જ જોવા મળ્યું હતું અને કહી શકાય કે મેયર સાથે પણ રીવાબા જાડેજાને જે છે શાબ્દિક ભારે ગરમા ગરમી અને ટપાટપી પણ થઈ હતી. જયારે આ સમગ્ર મામલે ભારો માહોલ ગરમાવતા ક્યાંક ને ક્યાંક ઉપસ્થિત રહેલા શહેર ભાજપ ધારાસભ્ય દિવેશ અકબરી અને શહેર ભાજપ પ્રમુખ જે છે વિમલ કગત્રા છે અને સાથે આઈપીએસ કક્ષાના અધિકારી જે છે પ્રેમસુખ ડેલુ સહિતના જે છે તમામ લોકોએ આ મામલો થારે પાડવામાં આવ્યો હતો અને તમામ જે ત્રણ ભાજપના મોટા મહિલા નેતા કહી શકાય કે જે ધારાસભ્ય સાંસદ અને મેયર વચ્ચે જે શાબ્દિક ધક્કો ચાલી રહ્યો હતો તેને થારે પાડવાનો પ્રયાસ કર્યો. પરંતુ જે રીતે ઉગ્ર સ્વભાવમાં રીવાબા જોવા મળી રહ્યા હતા અને સામે પ્રત્યુત્તરમાં સાંસદ પૂનમબેન માડમ દ્વારા આઈ એમ સોરી અને ખૂબ જ સરળ અને હસતા સ્વભાવે તેને જવાબ આપવામાં આવી રહ્યા હતા. મહત્વનું છે કે આજે આ હાઈ પ્રોફાઇલ આખી જે અત્યારે ઘટના બની છે અને ક્યાંક ને ક્યાંક જાહેર કાર્યક્રમ હોય જેમાં ઉચ્ચ પદાધિકારી અધિકારી ઉપસ્થિત હોય અને ભાજપના જે મોટા નેતા વચ્ચે ક્યાંક ને ક્યાંક આંતરિક ધક્કો અને જે આ ચરમસીમાએ પહોંચ્યો છે અને અત્યારે જે શાબ્દિક ટપાટપીને લઈને ભારે ચર્ચાનો વિષય પણ બની ગયો છે. આ મામલો ગાંધીનગર અને દિલ્હી સુધી પહોંચે તેવી પણ હાલ અત્યારે વાત આવી રહી છે. નિધિ બિલકુલ થી ચોક્કસથી પૂરી માહિતી માટે આભાર મુસ્તાક. તો હાલ તો ભાજપની અંદર શું કંઈ વિખવાદ ચાલી રહ્યો છે, વિવાદ ચાલી રહ્યો છે, કેમ કે જે દ્રશ્યો સામે આવ્યા છે જામનગરના લાખોટા તળાવ ખાતેથી જે ઘણું બધું કહી રહ્યા છે. આ જ મામલે તરત જ સીઆર પાટીલે પણ નિવેદન આપી દીધું છે અને આ મામલો હવે હાઈકમાન્ડ સુધી પહોંચે તો પણ નવાય નહીં. પરંતુ આ દ્રશ્યો જુઓ, આ દ્રશ્યો જુઓ ફરીથી આપને સંભળાવીશું કે આખરે રીવાબા જાડેજા અને પૂનમબેન માડમ વચ્ચે શું કંઈ આક્રમક ચર્ચા થઈ. તો રીવાબા જાડેજા અને પૂનમબેન માડમ વચ્ચેનું આ શાબ્દિક યુદ્ધ, લોકસભા ચૂંટણી પહેલાનું આ શાબ્દિક યુદ્ધ શું ભારતીય જનતા પાર્ટીને નુકસાન પહોંચાડી શકે છે તે સવાલ ઉઠે. કેમ કે આંતરિક વિખવાદ અને તૂતુ મેમે જે રીતે સામે આવી છે અને બંને આ નેતાઓના ચહેરાના હાવભાવ પરથી પણ આપણે સમજી શકીએ છીએ કે આંતરિક ખેંચતાણ આખરે કેટલે પહોંચી હશે. ત્યારે જાહેર કાર્યક્રમમાં લોકોની વચ્ચે પણ આ રીતે તૂતુ મામે કરતા આ બંને અચકાતા નથી. કાર્યક્રમમાં ધારાસભ્ય અને સાંસદ તેમજ મેયર વચ્ચે પણ શાબ્દિક ટપાટપી સામે આવી છે. આપને જણાવી દઈએ, જામનગરમાં શહીદ કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો હતો લાખોટા તળાવ પાસે, જ્યાં આ બંને મહાનુભાવોને આમંત્રિત કરવામાં આવ્યા હતા. જો કે અહીં એવું કંઈક થયું કે આખરે રીવાબા જાડેજા એટલા આક્રમક બન્યા અને તેમણે પૂનમબેન માડમને સંભળાવી દીધું. લોકોને ભાન નથી પડતું અને